તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ્વતી એજ્યુકેશન એકેડમી તરફથી એક નવા વિડીયો સાથે મળી રહ્યા છે અને આજે આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કોશિશ કરીએ છીએ અને જેની અંદર ઘણા પોઈન્ટ અમે હું અને ભાવેશ સર સોલ્વ કરવાની કોશિશ કરતું. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે તમારે કોચિંગ ક્લાસીસની જે પ્રોબ્લેમ્સ છે, મૂંઝવણ છે, તેની વાત કરીએ તો કોચિંગ ક્લાસીસ માટે તમારે એવા કોચિંગ ક્લાસીસની પ્રિફરન્સ રાખવી પડે કે જેની અંદર તમને ઓછા વિદ્યાર્થીઓ સાથે ભણવાનો મોકો મળે. જેની અંદર શું છે કે તમારે ક્વોન્ટિટી ઓછી હશે ત્યારે ક્વોલિટી વધારે હશે, અને તમને ખબર જ છે કે જ્યારે જ્યારે ક્વોન્ટિટી વધે છે ને ત્યારે ત્યારે ક્વોલિટી ઘટતી જાય છે. તો આની અંદર બીજી વાત એ કરવા માંગે છે કે પ્રાઇવેટ ક્લાસીસ જેની અંદર વ્યાજબી ભાવે અથવા તો વ્યાજબી ફીસ સાથે તમને લોકોને ભણાવવામાં આવતું હોય તેવી જગ્યા પર તમે એડમિશન લેવાનો આગ્રહ રાખો. બીજી એક વાત છે કે જે સ્કૂલ્સ જે જંગી ફીસ વસૂલ કરે છે તો એવી ફીસ લેતી સ્કૂલ્સનો તમે વિરોધ કરો અને સેમી ગવર્મેન્ટ ગવર્મેન્ટ કોલેજની અંદર સ્કૂલ્સની અંદર તમે એડમિશન લેવાની ટ્રાય કરો કે જેની ફીસ સામાન્ય રીતે 2,000 થી 5,000 વચ્ચે હોય છે. બાકી જે સેમી ગવર્મેન્ટ કરતા બીજી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ હોય છે તેની અંદર ફીસ 25,000 થી 1,00,000 વચ્ચે હોય છે. આથી તમારા લોકોનું 11th 12th સાયન્સનું જે બજેટ હોય છે તે 2 થી 3 લાખ સુધીનું વધી જાય છે. બીજો મુદ્દો એ છે કે તમારે 11th 12th સાયન્સ દરમિયાન 11 માંથી જ રિવિઝન્સ કરવાની શરૂઆત કરી દેવી પડે છે, કારણ કે 11 માંથી જ તમારે પૂરતી મહેનત કરવી પડે ત્યારે તમને 12મામાં ઈચ્છતું રિઝલ્ટ મળી શકે છે. કારણ કે 11th 12th સાયન્સ એ એક બંને ધોરણ જેવું જ છે, બંનેનું એક ધોરણ જ છે. તો એની અંદર તમારે સરખી મહેનત કરવી પડશે. જો તમારે મેડિકલમાં જવું હોય તો એ મહેનત તમારી ફળી શકે છે. આગળની વાત કરશે ભાવે સર. આપણા જયરાજ સરે જે વાત કરી કે સમયે સમયે આપણે રિવિઝન કરવાની જરૂર છે જો આપણે સાયન્સ ફિલ્ડમાં એડમિશન લઈએ છીએ તો, કે સમયે સમયે જે રિવિઝનની વાત કરી તો રિવિઝન પણ કરવાનું કઈ રીતે, તો કે એને વારંવાર રિકોલ કરો, અથવા તો તમે કોઈ કોઈ સર ટીચર તમને ભણાવે છે તો એ વસ્તુ આપણને વધારે ક્યારે યાદ રહેશે, તો જયારે આપણે એ જ વસ્તુ આપણે જાતને ભણાવીશું અથવા બીજો કોઈ આપણા જે વિદ્યાર્થી ભાઈ બહેનો હોય કે આપણે જે ફ્રેન્ડ સર્કલમાં એને શીખવાડો તમે. કારણ કે કોઈ વસ્તુ ખાલી વાંચવાથી એ આપણા દિમાગમાં જ જશે, પણ દિમાગમાંથી બહાર લાવશો તો આપણને આઈડિયા આવશે કે મેં જે થિયરી ભણી છે એ મને કેટલી યાદ છે, એમાં મને કઈ જગ્યાએ ભૂલ થાય છે. તો એ તમને ક્યારે ખબર પડે, તો કે તમે એ જ વસ્તુ જ્યારે કોઈ બીજાને બનાવો તો, કોઈ બીજું તમારી સાથે ભણવા નહીં માંગે તો તમે પોતાની જાતને બનાવો. બીજું મેક્સિમમ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ માટે એક તમને એક નાનકડો ઇન્સિડન્ટ તમને કહી દઉં કે સચિન તેંડુલકરને બધા રોકતા હશો, જ્યારે બ્રેડ હોજ જે ઓસ્ટ્રેલિયાનો બોલર છે એ જયારે નવો નવો આવ્યો હતો ત્યારે એને સૌ પ્રથમ વાર સચિન તેંડુલકરની વિકેટ લીધી હતી. તો એને શું કીધું, તો મેચ પત્યા પછી એ બોલ લઈને સચિન પાસે ગયો અને કીધું કે મને અમારે તમારું સિગ્નેચર આપો, કારણ કે આજનો દિવસ એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. ત્યારે સચિન એને બોલ પર શું લખી આપે છે કે આ દિવસ તારી લાઈફમાં હવે ક્યારે નહીં આવશે. એનો મતલબ શું થઈ ગયો, એનો મતલબ કે હવે બ્રેડ હોય જે સચિનને વિકેટ ક્યારે પણ લઈ શકશે નહીં. તો શું સચિન આવું લખીને ઘરે શાંતિથી બેસી રહ્યો હશે? એને શું કર્યું હશે, પ્રેક્ટિસ કરી હશે. કેમ? કારણ કે એને દુનિયામાં બતાવવાનું છે કે મેં એને જે કીધું છે એ મારે કરી બતાવવાનું છે. એમને સાયન્સ લીધું છે તો તમારે સારા પર્સન્ટેજે માર્ક્સ લાવવા ને, તમે બી તમારા મમ્મી પપ્પાને કહી દો, તમારા રિલેટિવમાં કોઈને કહી દો કે હું સાયન્સ લીધું છે, હું આટલા પર્સન્ટેજ લાવીને બતાવીશ. ઓકે, તો એના માટે તમને શું જોઈશે, તો કે વારંવાર પ્રેક્ટિસ. તે પણ માટે પ્રેક્ટિસ કરી શકો અને પ્રેક્ટિસ માટે સૌથી બેસ્ટ ઓપ્શન તો કે એમસીક્યુ. કોઈ પણ થિયરી તમે શીખો છો તો એના મેક્સિમમ એમસીક્યુ એના રિલેટેડ સોલ્વ કરો ને, તો એ થિયરી તમને વધુ સારી રીતે સમજાશે. બીજી એ વાત છે કે બાયોલોજી વિષય સાથે તમે ક્યાં ક્યાં જઈ શકો છો, અથવા તો બાયોલોજી વિષય સાથે તમે ગ્રેજ્યુએટ કઈ રીતે થઈ શકો છો, અથવા તો કઈ કઈ કોલેજની અંદર જઈ શકો છો. તો બાયોલોજી વિષય સાથે તમારે પાસ થવું હોય તો તેના માટે તમારે 3 પ્રકારની એક્ઝામિનેશન આપવી પડે છે. પહેલી એક્ઝામનું નામ છે નીટ, કે જેની અંદર તમારે મેડિકલ કોર્સિસ આવે છે, જેમ કે એમબીબીએસ છે, બીડીએસ છે, ફિઝિયોથેરાપી છે, બીએચએમએસ છે, બીએએમએસ છે, તેની અંદર હોમિયોપેથિક આયુર્વેદિક આવી શકે છે. તો ડોક્ટર બનવા માટે ખાસ કરીને આ બધી વસ્તુઓ છે. બીજી વાત એ છે કે બીજી એક્ઝામની વાત, જેનું નામ છે ગુજસેટ. તો આ ગુજરાત લેવલ પર લેવાતી એક્ઝામ છે, જેની અંદર પેરામેડિકલ કોર્સિસ આવે છે, જેમાં ફાર્મસિસ્ટ હોય છે, એગ્રીકલ્ચર હોય છે, હોર્ટિકલ્ચર હોય છે, ફિશરીઝ હોય છે, વગેરે વગેરે. બીજી વાત એ છે કે આની સાથે બીજું છેલ્લી એક્ઝામિનેશન છે ગુજરાત બોર્ડ, કે જે કોઈ પણ બોર્ડ સાથે તમે આપી શકો છો અથવા તો ગુજરાત બોર્ડ સાથે. બીએસસી ની અંદર શું થાય છે,
તમે પ્યોર સાયન્સ સાથે તમે ભણવાની કોશિશ કરો છો, જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. બાયોલોજીની અંદર ત્રણ, બીજા બે સબ્જેક્ટ આવે છે, ફિઝિક્સ, ઝૂઓલોજી અને બોટની. બીજી વાત એ છે કે બીએસસી સાથે બીજા ઘણા બધા સબ્જેક્ટ છે, જેમ કે બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, એન્વાયરમેન્ટલ સાયન્સ અને કોમ્પ્યુટર સાયન્સ. બીજી વાત એ કે આ સાથે તમે બેચલર્સ પતાવો છો તો એની સાથે માસ્ટર્સ કરવું હોય તો માસ્ટર્સ થઈ શકે છે, પીએચડી કરવી હોય છે અથવા એમફિલ કરવી હોય તો એ પણ થઈ શકે છે. તો આની પરથી જોબ શું મળે છે? તો તમે ડોક્ટર બની શકો છો, બીજું ફાર્મસી ખોલી શકો છો, અથવા તો ફાર્માસ્યુટિકલ્સ કંપનીની અંદર જઈ શકો છો, સિવિલ સર્વિસીસ માટે જઈ શકો છો કે જેની અંદર આઈએએસ, આઈપીએસ અથવા તો જીપીએસસી, યુપીએસસી એક્ઝામની અંદર પાસ કરીને તમે સારી જગ્યા પર પ્લેસમેન્ટ મળી શકે છે. બીજી વાત એ કે તમે આ થકી એજ્યુકેશનલ લાઇનની અંદર એઝ અ ટીચર અથવા તો એઝ અ પ્રોફેસરની અંદર પણ જઈ શકો છો. જ્યારે જ્યારે તમારી મેડિકલ લાઇન બંધ થાય છે તો બીજી ઘણી બધી લાઇન બાયોલોજીની અંદર ખુલ્લી રહે છે. તો બાયોલોજી સાથે તમે કોઈ સફળતા મેળવતા નથી મેડિકલમાં, તો નિરાશ થવાની જરૂર નથી, એની સાથે ઘણી બધી લાઇન્સ ખુલ્લી છે, પરંતુ એની અંદર મહેનત માંગી રહે છે. તો મેથ્સ સાથે ગ્રેજ્યુએટ થવા માટે તો મેથ્સમાં બાર પછી શું કરવું તેની વાત આવે છે. બાયોલોજીની વાત કરી, મેથ્સમાં શું હશે તો કે મેથ્સમાં તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં બી જઈ શકો, પણ એની પહેલા એના માટે શું જરૂરી છે તો કે મેથ્સમાં જેમ સરે બાયોલોજીમાં વાત કરી કે એમાં નીટની એક્ઝામ આવે, ગુજકેટની એક્ઝામ આવે, એમ સેમ આપણે જો એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય, એટલે કે તમારે મેથ્સ ફિલ્ડમાં જવું હોય તો તમારી પાસે જીડબલી મેઇન, જીડબલી એડવાન્સ અને ગુજસેટ આ ત્રણ એક્ઝામ છે. હા, હવે તમારે જાતે ડિસાઇડ કરવાનું કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે. તમારે જો ગુજરાતમાં જ એડમિશન લેવું હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ગુજસેટની એક્ઝામ આપો. તમારે એનઆઈટી લેવલ પર જવું હોય તો જીડબલી મેઇન એક્ઝામ છે. તમારે આઈઆઈટી લેવલ પર જવું હોય તો જીડબલી એડવાન્સ પણ છે. હા, પણ જો તમે જીડબલી મેઇનમાં ક્વોલિફાઈડ થાવ તો જ તમે જીડબલી એડવાન્સ માટે એને એક્ઝામ તમે આપી શકો. બીજી વાત કરીએ કે આપણી જે કોલેજની વાત કરીએ તો ઘણી વખત એવું થાય છે કે ભાઈ કે અમારે આ કોલેજમાં એડમિશન લેવું છે, તો મમ્મી પપ્પા આવું કે છે કે આપણે જીડબલી મેઇનની એક્ઝામની પ્રિપેરેશન કર, જીડબલી એડવાન્સની તૈયારી કર, પણ તમે એ પણ નક્કી કરી લીધું છે કે મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે, તો પહેલા એ કોલેજ વિશે જાણી લો કે એ લોકો કોના બેઝિસ પર તમને એડમિશન આપે છે. જો એ તમે નક્કી કરી લો તમને આઈડિયા આવી જાય કે મારે કોની તૈયારી કરવાની છે. તમારે ગુજરાતની કોલેજમાં એડમિશન લેવું હોય તો ફક્ત બોર્ડ અને ગુજસેટ વાંચો તો સારા માર્ક્સ પણ તમારા આવી શકે. એ સિવાય તમારે એ 12 પછી પાસ આઉટ કર્યા પછી તમે કઈ કઈ ફિલ્ડમાં જઈ શકો, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, અત્યારે સૌથી વધારે જે ટ્રેન્ડિંગમાં છે કોમ્પ્યુટર, આઈટી, મોબાઈલ, ટીવી, એ બધામાં શું યુઝ થાય કોમ્પ્યુટર, આઈટી, તેમાં બી તમે જઈ શકો છો. ઇન ફ્યુચર તમે રોબોટિક્સમાં જવા માંગતા હોવ તો એ પણ અત્યારે વધારે મહત્વ છે, એ ફિલ્ડમાં બી તમે જઈ શકો છો. તો આ હતો અમારી એક નાનકડી કોશિશ કે જેની અંદર તમારા બધા મેક્સિમમ સવાલોના જવાબ અમે આપી શક્યા છે અને એનો સવાલનો જવાબનો નિરાકરણ લાવી શકવાની કોશિશ કરી છે. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન એવો હોય કે મૂંઝવતો હોય, વિદ્યાર્થી અને વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે નીચે આવેલા કોમેન્ટ બોક્સની અંદર તમારો સવાલ લખો, અમે એમનો જવાબ નિરાકરણ ટૂંક સમયમાં આપી શકશું. તેમ છતાં અમારા કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલા જ છે, તો એની ઉપર ક્લાસ પર અથવા તો ઇન્ડિવિજ્યુઅલી ટીચર્સને કોલ કરીને તમારી સમસ્યા પૂછી શકો. થેન્ક યુ સો મચ.